Doran A, recent garden. Prakaran 14. Prakaran 14 ની અંદર આપણે સ્વાધ્યાય 14.2 પૂરું થયું. બરાબર. હવે બૈજિક પદાવલી, આપણે જે આના ગુણાકાર કર્યા હતા ને, બૈજિક પદાવલીના ગુણાકાર કર્યા. હવે એના આપણે ભાગાકાર શીખવાના છે. હવે એમાં આપણે જે રીતે સાદા ભાગાકાર કરતા હતા ને, એમ એક પદીનો એક પદી સાથે ભાગાકાર. હવે છ એક્સ નો ગુણ ભાગ્યા બે એક્સ. બરાબર. હવે આપણે કેવી રીતે લખવાનું, છ એક્સ નો ગુણ છેદમાં બે એક્સ. બે ના ગણે છ તો આવે, બે તરી છ એટલે આવશે ત્રણ. હવે અહીંયા એક્સ નો ગુણ છે નીચે એક્સ ની એક ગણ, આપણે શું લખીશું એને ત્રણ ઓછા એક. બરાબર. ઘરની ભાગાકાર હોય તો ઘરની બાદ બાકી, અને ગુણાકાર હોય તો ઘરનો સરવાળો. હવે ત્રણ એક્સ ત્રણમાં એક ગયેલો બે, એટલે શું આવશે ત્રણ એક્સ નો વર્ગ. હવે બીજો છે, જો વીસ એક્સ ની ચાર ઓછા વીસ એક્સ ની ચાર. દસ દુ વીસ ચાર આપણે જાણીએ છીએ. હું તમને ડાયરેક્ટ શીખવાડું છું, એ આપણે અલગ પાડવાની જરૂર નથી. દસ દુ વીસ થાય આપણે બધા જાણીએ છીએ. દસ ટુ વીસ અહીંયા હોય તો બે ગુણ્યા દસ ભાગ્યા દસ. હવે અહીંયા એક્સની ચાર છે, ભાગાકાર છે ને ઘરની બાદ. દસ દસ ભાઈ રહ્યું શું ઓછા બે, એટલે ઓછા બે એક્સની બે ચાર બે કેટલા બે બે, એટલે ઓછા બે એક્સનો વર્ગ. બરાબર. હવે આ જ રીતે આપણે સ્વાધ્યાય 14.3 નો દાખલા નંબર 1 કરીશું. દાખલા નંબર 1 માં ભાગફળ શોધવાનો છે. પહેલું છે 28 એક્સ નો ચારઘાત ભાગ્યા 56 એક્સ. હવે કેવી રીતે લખવાનું, તો 28 એક્સ ની ચાર ભાગ્યા 56 એક્સ. હવે 28 તો 28 એવું હોય તો સાત ના ગણે મને જોવાનું, સાત ચોક 28 ખબર છે ને, સાત અથા 56. હવે એક્સ ની ચાર ભાગ ઓછા એક, ચાર માંથી એક જાય નીચે કઈ નથી એટલે એક ભાગ, ચાર ઓછા એક આ સાત સાત ગયા. હવે ચાર ચાર એક ચાર ચાર ગુમા એકના છેદમાં બે એક્સ ની ત્રણ ગણ. બરાબર. એકના છેદમાં બે એક્સ ની ત્રણ ગણ, ક્યાં તો તમે એક્સ ની ત્રણ ગણના છેદમાં બે આવું લખી શકો છો. હવે આપણે બીજું દાખલો કરીશું. આ એટલે ઓછા 36 વય નો ગણ ભાગ્યા 9 વય નો ગણ. હવે ઓછા 36 વય નો ગણ છેદમાં 9 વય નો વર્ગ માટે ઓછા 36, એટલે આપણને શું 9 ચોક 36 ખબર છે, એટલે 9 ચોક 36 એક થી નાનું રાખવું પડે.
ઘટાવું ચોથા દશાંશ ઋણ છે છેદમાં નવ વર્ગની ત્રણ ઓછા બે નવ નવ બરાબર ઓછા ચાર વર્ગની એક જવાબ શું મળશે ઓછા ચાર વર્ગ બરાબર હવે ત્રીજો દાખલો છે હવે છસઠ પી એટલે છસઠ પી ક્યુ વર્ગ આર નો વર્ગ છેદમાં અગિયાર ક્યુ આર નો વર્ગ હવે છસઠ એટલે છ ગુણ્યા અગિયાર અગિયાર છ છસઠ બરાબર છેદમાં અગિયાર હવે પી આમાં છેદમાં બી કશું છે ક્યુમાં શું છે તો ક્યુ નો વર્ગ છે એવું હોય તો ગુણાકાર ક્યુ નો વર્ગ ઓછા એક આર નો વર્ગ ઓછા બે અગિયાર અગિયાર છ પી એમને એમ રહેશે ક્યુ બે માંથી એક રહેતો એક આર ત્રણ માંથી બે રહેતો એક એ છ પી ક્યુ આર આપણે સાદા નાના ભાગાકાર કરતા હતા ને કે આઠ ભાગ્યા બે તો આપણને ચાર મળે બરાબર ચૌદ ભાગ્યા બે તો સાત મળે એકવીસ ભાગ્યા પંદર સોરી એકવીસ ભાગ્યા સાત તો તમને ત્રણ મળે એ રીતના જ છે ઓછા નિશાની હોય જવાબ હોય તો તમારો અંક પણ ઓછા મળશે બરાબર વત્તા નિશાની તો પછી માયા નહીં એમનું એમ જ રહે અને ભગની પાતાકી કરવાની રહે છે કારણ કે ભાગાકાર છે માય હવે ચોત્રીસ એક્સ ઘન વન ઘન ઝેડ ઘન વર્ગ એકાવન એક્સ વાય વર્ગ ઝેડ ઘન હવે ચોત્રીસ એક્સ ઘન વાય ઘન ઝેડ ઘન હવે ચોત્રીસ સત્તર દુ ચોત્રીસ બે ગુણ્યા સત્તર ગુણ્યા હવે એક્સ નો બંધ છે અહીંયા એક્સ છે એટલે ઓછા એક વાય નો વર્ગ ઓછા બે ઝેડ નો વર્ગ ત્રણ ઓછા નવ સત્તર તરી એકતા સત્તર સત્તર બાય બે ના છેદમાં ત્રણ હવે એક્સ ત્રણ માંથી એક જાય તો બે રહે ત્રણ માંથી બે રહે તો એક રહે હવે ત્રણ માંથી ત્રણ જાય તો ઘટ શું રહે શૂન્ય હવે ત્રણ માંથી ત્રણ જાય ઘટ શૂન્ય રહે કોઈ પણ ચાલ હોય એ જ સંખ્યા હોય અને ઘર શૂન્ય હોય તો તમને જવાબ શું મળે છે એક ઝેડ તમારે કશું લખવાના નહીં ઝેડ એ તમારે એટલે બે એટલે બે ના છેદમાં ત્રણ એક્સ વર્ગ હોય આ તમારો જવાબ આ એમાં ઝેડ લખાતો નથી કારણ કે એક છે કોઈ પણ સંખ્યાને એક સાથે ગુણનો જવાબ તમને એનો એ મળે છે હવે આપણે પાંચમો દાખલો કરીશું એની આઠા બીની આઠા ભાગ્યા
એની છ બ્રાન્ચ બીની ચાર. હવે માને છ નું બાર બરાબર એની આઠ ને આઠ ઓછા છ બીની આઠ ઓછા ચાર અહીંયા છ ગુણ્યા ઓછા એક છ એક છ થાય પણ અહીંયા ઓછા છ છે એટલે મેં ઓછા એક લખ્યા છ છ રહ્યા સુધી બે ના છેદમાં ઓછા એક બે ના છેદમાં ઓછા એક એની બે ઘાત બીની ચાર ઘાત ક્યાં આવશે ઓછા બે એની પર બીની ચાર બે ના છેદમાં ઓછા એક હોય તો જવાબ તમને શું મળે છે ઓછા બે મળે છે એનો વર્ગ અને બીની ચાર આ રીતે આપણે ભાગાકાર કરી શકીએ છીએ.